હવે આ છેલ્લો વિડિયો એ પણ લઘુત્તમ સામાન્ય અવ્યય અને ગુરુત્તમ સામાન્ય અવ્યયનો છે દાખલા, પણ આ તમને થોડું કદાચ અઘરું લાગશે કારણ કે એણે આ અંગ્રેજીમાં લાંબુ લાંબુ જે ડિસ્ક્રાઇબ કર્યું છે ને એના ઉપરથી, પણ શોધવાનું એ જ છે પહેલામાં લઘુત્તમ સામાન્ય અવ્યય શોધવાનું. એટલે આ કહે છે કે આ વિલિયમ અને લુઈસ બે એક છોકરો છોકરી આ ફિઝિક્સ ની ભૌતિક શાસ્ત્ર ના ક્લાસમાં છે, અને એના આ લુઈસ છોકરી છે એના શિક્ષક છે એને પરીક્ષા આપે, 10-30-30 માર્ક ની પરીક્ષા બધી લીધા કરે સરખી, અને જે બીજા ટીચર છે વિલિયમ ના એને 24-24 પ્રશ્નો ની પરીક્ષા આપે. એટલે બેને બે ક્લાસ જુદા છે, પણ એમ કે તમારે એવું શોધવાનું છે કે બેને વધુમાં વધુ એટલે ઓછામાં ઓછા કેટલા પ્રશ્નો થવા જોઈએ સરખા. એટલે આ એટલે એટલે આપણે એટલે જો આ એને પેલા આપણે કહે કે પેલા જો શિક્ષક છે 30-30 ના લીધા કરે તો પહેલી પરીક્ષામાં 30 પ્રશ્ન પૂછે, બીજી પરીક્ષામાં પૂછે તો 60 થાય, ત્રીજા પરીક્ષા પછી 90 થાય, ચોથી પરીક્ષા પછી 120 થાય, પાંચમા ટેસ્ટ પછી 150 થાય. એટલે આજો 30-30 ના એક ટેસ્ટ લેતા જાય. એટલે એ એક લુઈસ ના ટીચર એવી રીતે કરે, પણ બીજા અને વિલિયમ છે એના ટીચર છે 24-24 ના પેપર કાઢે છે. એટલે પેલું પેપર કાઢે ત્યારે 24 પ્રશ્નો થાય, બીજા કાઢે ત્યારે 48 થાય, ત્રીજું કાઢે ત્યારે કુલ 74 થાય, અને 74 96 થાય, અને 24 5 એટલે 24 5 120 થાય, અને 6-6 ટેસ્ટ આપે ત્યારે 144 થાય. એટલે આ રીતે આટલા કુલ પ્રશ્નો વર્ષને આખરે, એટલે વર્ષને આખરે એને જોવાનું છે કે આપણે લઘુત્તમ એટલે ઓછામાં ઓછા વોટ ઇઝ ધ મિનિમમ નંબર ઓફ એક્ઝામ ક્વેશ્ચન ક્લાસ કેન એક્સપેક્ટ ટુ ગેટ ઇન અ યર, એટલે ઓછામાં ઓછા કેટલા સંખ્યા બેના પ્રશ્નો થાય જો કુલ પ્રશ્નો. એટલે આપણે કીધું ને આ 120 એવા છે એટલે બેમાં, એટલે બે જણાને આ સરખો નંબર ઓછામાં ઓછો નાનામાં નાનો નંબર, એટલે આ લઘુત્તમ જો એટલે આપણે ખબર પડી. હવે લઘુત્તમ સામાન્ય એટલે બેમાં સામાન્ય છે 120, અને નાનામાં નાનો છે એટલે આ 120 એને 120 પ્રશ્નો એનો જવાબ થાય. એટલે આ રીતે આ લિસ્ટ કોમન મલ્ટીપ્લાય એટલે લઘુત્તમ એટલે ઓછામાં ઓછો સામાન્ય અવ્યયી એટલે મોટી સંખ્યા જેને આ બે જણા ભાગી શકે, 30 અને 24 બંને એને ભાગી શકે બરોબર ને 120 ને. એટલે હવે આને વસ્તુ આપણે જે પેલો વૃક્ષ બનાવીને કર્યું હતું એ રીતે પણ કરી શકાય. એટલે જો 30 ના તમે એવા અવ્યયી પાડો તો 2 30 ના 2 × 15, 15 ના 5 3 15, એટલે એના 30 ના અવ્યયી થયા 3 2 × 3 × 5, અને 24 ના રીતે આવીએ પણ 12 2 24, અને 12 ના 2 × 6 6 ના 2 ને 3, એટલે 24 ના આવીએ કેટલા થયા 2 × 2 3 × 2 × 3, એટલે પેલું જે લાંબુ લાંબુ કર્યું એને બદલે તમે આને 30 ને 24 ના રીતે આવીએ પાડી એમાં જો, એટલે 2 જો તમારે 30 જોતા તો 2 2 ને 5 હોવા જોઈએ, 2 3 ને 5, અને 30 જોતા હોય તો એમાં બગડો 2 3 વખત બગડો હોવો જોઈએ ને 1 વખત તગડો હોવો જોઈએ. એટલે 2 ખૂટે છે એટલે આગળ 2 થી પાછા ગુણવા પડે. એટલે હવે પછી આ બધાનો ગુણાકાર તમે કરો તો એની કિંમત જો, એટલે પહેલો ભાગ છે એટલે તમને 2 કલરમાં જુદા પાડી આપ્યા કે એના અવ્યયો 24 ના ક્યાં છે 30 ના ક્યાં છે, ને 2 ના સમાવેશ થાય એવા જે ખૂટતા હોય એ ઉમેર્યા તો થઈ ગયા. એટલે
બેમાંથી ઓછા ના કરી શકો. તમે જો એમાંથી કોઈ ઓછા કરો તો 24 માંથી ભાગ ના ચાલે, ને પાંચડો ઓછો કરો તો 30 નો ભાગ ના ચાલે. એટલે તમારે એટલે 30 ને 24 બે ના જો તમારે એના અવયવ કરવો હોય કે જેને એવી સંખ્યા શોધવી હોય કે જેને બે થી ભાગી શકાય, તો આવી 120 છે એમ. એટલે આ તમારે એટલે કીધું ને કે વર્ણન માંથી તમને કદાચ બહુ સમજણ ના પડે, કારણ કે અમેરિકન નો અંગ્રેજીમાં છે. એટલે હવે આ એક સ્કૂલ નો દાખલો આપ્યો છે કે તમે એક 21 બાઇન્ડર, એટલે આપણે પેલા નોટબુક બનાવવાના બાઇન્ડર હોય ને એ, અને 30 પેન્સિલ નું પેકેટ લઈ આવ્યા. પછી એમાં છોકરાઓને તમારે વેચી દેવા હોય તો બધા એ જે તમે સેટ બનાવો, એ સેટમાં એક પેન્સિલ આવવી જોઈએ ને એક પેલું ફોલ્ડર આવવું જોઈએ, બરોબર ને? એટલે ફોલ્ડર 21 છે અને પેન્સિલ 30 છે, તો તો કેટલા સેટ એવા બને કે બંનેમાં એવું આવે? એટલે આ આખો દાખલો આપણે ગુરુત્તમ સામાન્ય અવયવીનો થાય, એટલે 21 અને 30 નો વચ્ચેનો જે ગુરુત્તમ સામાન્ય અવયવ હોય એ એટલા એટલા સેટ બને, એટલા સેટ બને. એટલે એટલે 21 ના તમે આ રીતે વૃક્ષની રીતે આવી પાડો તો 7 તેરી 21, અને 30 ના 2 અને 15, અને 15 ના 2 આવી પાછા 3 ને 5. એટલે એટલે આ બંને ના આવ્યા થયા. એમાંથી મોટા મોટું કોણ છે? ત્રગડો જ છે બે માં, બરોબર ને? એટલે આપણે જો ગુરુત્તમ સાધારણ અવયવમાં આપણે જે એકડો બધામાં જે આવતો બે માં આવતો એ લેવાનો, એટલે આમાં ત્રગડો એક જ બે માં આવે, એટલે 3. એટલે સરખા 3 જ આમાંથી સેટ બને એમ. એટલે એટલે આ 3 સેટ બને. હવે તમને તરાક ચિત્રમાં સમજાવશે, કારણ કે આમ મગજમાં ના આવે આપણને કે આપણને ભાઈ આ 21 તમારી પાસે ફોલ્ડર છે તો આ પેલા આવા ગુલાબી કલરના 21 પેલા દોયદા, અને 30 પેન્સિલ છે, એટલે પેન્સિલ આ તમને આ ગ્રીન કલરમાં કરી. એટલે હવે 30 છે એટલે જો એની હવે કોપી કરીને, એટલે 10 પેન્સિલના 10 મીંડા કર્યા પેલા કલરના, હવે એવા એને જો આમાં બધા આ રીતે 10 10 ના સેટ કર્યા. જો આમાં એટલે એટલે ક્લાસમાં જો 3 સેટ જેવા થાય, એટલે વધુમાં વધુ આટલા 3 સેટ થાય, કારણ કે એકને એક વિદ્યાર્થીને 7 ફોલ્ડર અને 10 પેન્સિલ આપે, એટલે 7 તેરી 21 થી વધુ ના થાય તમારા ફોલ્ડર અને 10 10 ની પેન્સિલ, એટલે 10 તેરી 30, એટલે 3 સેટ થયા. સંખ્યા નહીં અંદર, એટલે કહું ને આ થોડું તમને જરા અટપટું લાગે, એટલે એની બહુ ચિંતા ના કરતા કારણ કે આ ન સમજાય તો.